હાલ છોટાઉદેપુરથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. ટ્રાન્સપોર્ટેશનની બસ પર હુમલો થયો છે. મધ્યપ્રદેશ બોર્ડર પર પથ્થરમારો થયો છે. ટ્રાન્સપોર્ટેશનની બસ પર પથ્થરમારો કરીને હુમલો કરવામાં આવ્યો છે. બસને નુકસાન તેમજ બે વિદ્યાર્થીઓને ઈજા પણ થઈ છે. ત્યારે બસ દિવસમાં 3 વાર ટ્રીપ મારે છે. બસ ટ્રીપથી નાગરિકોને અને વિદ્યાર્થીઓને સરળતા મળી રહે છે. ત્યારે અગાઉ પણ આ બસ ઉપર તીર મારી હુમલો કરવામાં આવ્યો હતો. ગુજરાત પરિવહન નિગમે બસ સેવા બંધ કરી હતી. ત્યારે સ્થાનિક બંને રાજ્યોના પ્રતિનિધિ સમજાવટ બાદ જ આ બસ શરૂ કરવામાં આવી હતી. તો જે પ્રમાણેના મહત્વના સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે મધ્યપ્રદેશ બોર્ડર પર પથ્થરમારો થયો છે. ટ્રાન્સપોર્ટેશનની બસ પર હુમલો થયો છે. ગુજરાત પરિવહન નિગમે બસ સેવા બંધ કરી હતી. બસને નુકસાન તેમજ બે વિદ્યાર્થીઓને ઈજા થવા પામી છે. આ બસ દિવસમાં 3 વાર ટ્રીપ કરે છે. ત્યારે બસ ટ્રીપથી નાગરિકોને અને વિદ્યાર્થીઓને સરળતા રહે છે. ત્યારે અગાઉ પણ આ બસ ઉપર તીર મારી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત પરિવહન નિગમે બસ સેવા બંધ કરી હતી. પરંતુ ત્યારબાદ સ્થાનિક બંને રાજ્યોના પ્રતિનિધિ